હવે વિદ્યા બોલાવવા માટે જાત જાતના ધમપછાડા કરે છે, જાણી જોઈને લડવાની કોશિશ કરે છે, પરંતુ સામેથી કઈ જ જવાબ નથી મળતો. હેલો, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબરછે.com પરથી. કેમ કે પ્રેમ છે એમાં. આજે આ એપિસોડમાં પ્રેમનો એવો એક કિસ્સો અને મગજનો એવો હિસ્સો જે સબકોન્શિયસલી કોઈને આઇડલ માનીને ફોલો કરે તો સંબંધોમાં શું થઈ શકે છે, પરંતુ જ્યારે એક પાત્ર સમજદાર હોય ને ખરેખર પ્રેમ કરતું હોય તો એ ખેંચી લાવે છે. વિદ્યા કોઈ પર ફોન પર સાથે વાત કરતી હોય છે અને સામેથી અવાજ આવે છે, બિલકુલ રસોઈ નહીં બનાવતી, કોઈનો અધિકાર નથી તને ગમે તેમ બોલવાનો, વિદ્યા રસોઈ નથી બનાવતી. અને બધા ચૂપચાપ બેસેલા હોય છે ઘરમાં. અમન આવે છે, જુએ છે, રસોઈ નથી બનેલી, નક્કી કંઈ થયું છે? બહારથી ઓર્ડર આપે છે, ચૂપચાપ ખાઈ લે છે, કોઈ કંઈ બોલતું નથી. વિદ્યા રૂમમાં જાય છે, અમન માતા પિતા સાથે વાત કરે છે. વાત વાતમાં તેઓ જણાવે છે, વિદ્યા લેટ હતી, ખૂબ જ મોડું થયું હતું, અમને ચિંતા થાય આથી અમે ફોન પર પૂછેલું અને ઘરે આવીને પૂછ્યું. તેને એવું લાગે છે પંચાત કરે છે અને પછી લડાઈ થઈ, અમને ગમે તેમ બોલી અને બદલામાં અમે થોડું ખીજવાયા, બસ આટલી વાત છે. અમન કંઈ બોલતો નથી માતા પિતાને, એ કહે છે કંઈ વાંધો નહીં, જવા દો વાતને. અમન રૂમમાં આવે છે, સૂઈ જાય છે. બીજે દિવસે વિદ્યા પાછી ફોન પર વાત કરે છે કોઈ સાથે. સામેથી અવાજ આવે છે, આજે પણ બહાર નીકળી જા, તારે કંઈ નમવાની જરૂર નથી. અને વિદ્યા કાલના જેવો જ બિહેવિયર કરે છે, બહાર નીકળી જાય છે, જાણી જોઈને લેટ આવે છે. હવે ઘરમાં કોઈ કંઈ બોલતું નથી અને તેની સાસુ રસોઈ બનાવે છે, ઘરે આવે, રેડીમેડ જમે છે અને રૂમમાં જતી રહે છે, કોઈ જ કંઈ બોલતું નથી. આવું લગભગ અઠવાડિયું ચાલે છે. સામેથી પાછો ફોન પર અવાજ આવે છે, જોઈએ કેટલા દિવસ આ લોકો આવું બધું સહન કરે છે, બધા દેખાવા છે, પરંતુ ઘરમાં કોઈ કંઈ બોલતું નથી. હવે વિદ્યા બોલાવવા માટે જાત જાતના ધમપછાડા કરે છે, જાણી જોઈને લડવાની કોશિશ કરે છે, પરંતુ સામેથી કંઈ જ જવાબ નથી મળતો. અંતે અકળાઈને તે અમન સાથે રાતે લડાઈ કરે છે કે હું આવું જાઉં, ઘરમાં રહું, કોઈને કંઈ ફરક જ નથી પડતો, તો મારી વેલ્યુ જ નથી આ ઘરમાં. ત્યારે અમન કહે છે કે વિદ્યા, તું એક અઠવાડિયાથી ઘરમાં રાંધતી નથી, બહાર જાય છે, મોડી આવે છે, તું કોઈને કંઈ કહેતી નથી, કોઈ તને પૂછતું નથી, તને ફ્રીડમ આપી એ બી તને મંજૂર નથી, તને પૂછે એ બી મંજૂર નથી, જે તને સલાહ આપે છે એને પૂછ કે આ બરાબર છે કે કંઈ પ્રોબ્લેમ છે મારી સાથે. હવે વિદ્યાને ખ્યાલ આવે છે કે અમનને બધું ખ્યાલ હતું કે તે ક્યાં પંચાયત કરે છે, કોની સાથે કેટલી વાત કરે છે અને વાતને ફોલો પણ કરે છે. આવા ઘણા બધા કિસ્સાઓ હસબન્ડ વાઇફમાં, પ્રેમીઓમાં, કુટુંબોમાં બનતા હોય છે. એક વ્યક્તિ જેને કોઈને આઇડલ માનીને તેને દરરોજ પોતાની સ્ટોરીઓ કહે છે, વાતો કહે છે, સુખ દુઃખ કહે છે, અને તે સામેવાળા વ્યક્તિઓ એક પક્ષથી જવાબ આપે છે, એટલે કે તમને પરિસ્થિતિ શું છે, વાતાવરણ શું હતું, ઘટના શું બની હતી એ જાણ્યા વગર એક જ ફેવરમાં આપે છે અને તેને આ લોકો ફોલો કરે છે. એટલે કે આ સલાહ હિતમાં હોય કે નહીં હોય, પરંતુ તે બ્લાઇન્ડલી આને ફોલો કરે છે અને તે ખૂબ જ કમ્ફર્ટ ફીલ કરે છે. આવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે અને અત્યારે જે લગ્ન સંબંધો કે પ્રેમ સંબંધ તૂટે છે એમાં મોસ્ટલી આવા ત્રીજા પર્સનનું ઇન્ટરફિયર બહુ મોટું હોય છે. એટલે કે પિયર પક્ષેથી ખૂબ જ પંચાત થતી હોય છે, કોન્ટેક્ટમાં હોય છે, સલાહ સૂચનો અપાતા હોય છે અને બીજી બાજુ ફ્રેન્ડ્સ, બોયઝમાં ફ્રેન્ડ્સનું ઇન્ટરફિયર હોય છે. લગભગ આવા કિસ્સાઓમાં માતા પિતા, ભાઈ બહેનો કે ફ્રેન્ડ્સ જ જોવા મળે છે જેને ફોલો કરતા હોય છે. પરંતુ અમન જેવા લોકો જે આ પરિસ્થિતિને સમજે છે, થોડો સમય આપી દે છે, તેને સમજાવે છે અને તેની પાછી લઈને આવે છે. હવે વિદ્યા એકદમ નોર્મલ છે, તે ફોનમાં બહુ વાત નથી કરતી, તે બહાર જાય છે તો કહીને જાય છે અને કેટલી લેટ આવવાની છે રીઝન પણ હવે હસી ખુશીથી જણાવે છે. બીજી બાજુ અમન છે, જે પરિસ્થિતિને જાણીને સમજી ગયો હતો કે તે આઇડલ માનીને ફોલો કરે છે, હવે તેનું આઇડલ બદલાઈ ગયું છે. તે તેના સાસુ સસરા અને પતિને આઇડલ માને છે અને ખૂબ જ સારી રીતે સમજીને ચાલે છે. ઘણા બધા પ્રેમના કિસ્સાઓમાં એવું હોય છે કે ત્રીજા ચોથાની વાત સાંભળીને લોકો લડતા હોય છે, ધમપછાડા કરતા હોય છે, પરંતુ પોતાના લોકો પર વિશ્વાસ મૂકીને સંબંધોને સુધારી શકાય છે, પાછા લાવી શકાય છે. આવા નવા કિસ્સા સાથે હું પાછી મળીશ ખબર છે.com પર.